દરેક વૈષ્ણવ અવાજ બંધ કરી દો, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભી સદવંદિતા સામં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાદરો નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ઉલ્લારવિંદાયત પત્ર નેત્ર તેલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જંતમનુપેતમપેતકૃત્ય દેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુ તં સર્વવો ગિરિ
ગિરિરાજ ધરણ કી દ્વારિકાધીશ કી જય રામદેવ પીરની જય જલારામ બાપાની જય મૂળીમાં સંતની જય અરવિંદેન પદરવિંદમ અરવિંદેન પદરવિંદમ મુખરવિંદે વિનિવેશયંતમ પટશ પાત્રશ કોટેશયાનમ પટશ પાત્રશ કોટેશયાનમ બાલમુકુંદ મનસા સ્મરામિ બાલમુકુંદ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ રાધા પર ગોકુલેશ વિષ્ણુ પર ગોવનાથ વિષ્ણુ હવે પીબસ્વામૃતમે તદેવ હવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવે તારો યત્પાદાંબુજરેણવ શ્રિયાણાં તન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુ ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવે તમે હમ સર્વદા વંદે શ્રી મદવલ્લભ નંદન અપ્નાન તિમિરંદસ્ય ચોરોન્મિલિતયેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રી ગોવર્ધનાથ કી જય દ્વારિકા શ્રી પરમ દયાલ કી જય સર્વ વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ. પહેલા તો એક દરેક વૈષ્ણવ અને દરેકને એક વિનંતી કરું છું કે ભાગવત સપ્તાહ ચાલુ હોય ત્યારે કોઈ પણ વાતો ન કરવી, ભાગવતજીનું ધ્યાનથી જ્ઞાન કરવું. આવો અવસર તો જે ભાગશાળી હોય એને સાંભળવાનો મળે છે. ભાગવતજીમાં
તમે ખાલી બેસીને સાંભળશો ને તોય તમારા જે કોઈ પાપ સિદ્ધ હોવા જેવું કહેવામાં આવે. તો એક ખાસ વિનંતી છે કે જ્યારે ભાગવતજી ચાલુ થાય જરા પણ વાતો નહીં કરવી. ઇન્ટરવલમાં આપણે 1-3 નો ટાઈમ છે ત્યારે જે કાંઈ વાતો કરવી કરી લેવી, એ વધારે સારું રહે. બીજું શાસ્ત્રીજી માટે હું 2 શબ્દ કહેવા માંગુ છું. આજરોજ મગદાણી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે પૂર્વજન્મનો પુણ્યનો ઉદય થાય ને ત્યારે આપને પ્રાપ્ત થઈ શકે. આંગણે ભાગવતજી પધાર્યા છે, તેમની સાથે સદભાગ્યથી આ સારા વક્તા પ્રાપ્ત થયા છે. તેવા જ્ઞાની વક્તા શ્રી શાસ્ત્રીભાઈ યજ્ઞેશભાઈ ભાગવતચાર્ય આપણને સદનસીબથી વ્યાસપીઠ પરથી કથામૃત રસપ્રદાન કરાવશે. તો તેમના વિશે થોડું આપણે જાણીએ. જેઓ અમદાવાદ ભાગવત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઋષિકુમાર છે, જેઓ 16 ભાગવત વિદ્યાપીઠ શાળામાં સાહિત્ય શાસ્ત્રી BA અને આચાર્ય MA સુધી અભ્યાસ કરેલો છે. સંસ્કૃત શિક્ષક તરીકે સર્વિસ સાથે ભાગવત જેમનો મુખ્ય વિષય છે, તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પુષ્ટિ સંપ્રદાય જે આપણા વલ્લભકુળના જે એમાં ઊંડો અભ્યાસ કરે એટલો જ અભ્યાસ એમણે પુષ્ટિ સંપ્રદાય વલ્લભ વેદાંત અને મહાપ્રભુજીએ લખેલ ભાગવત પર સુબોધીનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલ છે, જેમણે અત્યાર સુધીમાં 180 ભાગવત સપ્તાહ કરી છે. આ 181મી સપ્તાહ. એમની દરેક કથામાં અત્યંત જ્ઞાનયુક્ત વાણી, વલ્ભાચાર્યનો સિદ્ધાંત પુષ્ટ કરનારું લોકભોગ ભગ્ય અને સરળ વ્યક્તિત્વ પ્રસંગને અનુરૂપ દ્રષ્ટાંત તથા કર્ણપ્રિય સંગીત સાથેના પ્રાસંગિક જૂના ભજનો સંભાળવાનો અવલિક આનંદ શબ્દોમાં વર્ણી શકું તેમ નથી. મેં આ શાસ્ત્રીજીના, જોકે હું ઘણી જગ્યાએ એમની કથામાં ગયેલો છું, પણ આ શાસ્ત્રીજીની અમારા રઘુવંશી પરિવાર સુરતની મહાપ્રભુજીની કૃપાથી પહેલી વહેલી યજ્ઞેશભાઈની સપ્તાહ સંપારણમાં કરતી 485 સિનિયર સિટીઝનને લઈને ગયા હતા ચંપારણ અમે, અને ખૂબ બધા આનંદ લીધો અને આજે એ પ્રસંગ હજી પણ યાદ કરે. ત્યાર પછી બીજી સપ્તાહ સિનિયર સિટીઝનની હરિદ્વારમાં શાસ્ત્રીજીના સાનિધ્યમાં જ કરી હતી અને બહુ બધા આનંદ લીધો હતો. ત્યારે લગભગ 700 જણા હતા, અમે લઈ ગયા હતા 430 જણા, પણ એ સિવાયના પોતપોતાની રીતે આવ્યા હતા. હું શાસ્ત્રીજીના વખાણ જ કરતો, ખરેખર શાસ્ત્રીજીને સાંભળવા એક અમૂલ્ય આપણે લાવો મળશે. અને બીજું ટૂંકમાં એટલું કહીશ કે વૈષ્ણવ સંપ્રદાયમાં આપણા વલ્લભકુળના બાવાશ્રી જેટલું જ્ઞાન ધરાવે છે એની કરતાં પણ વધારે શ્રીનાથજી બાપાના સાનિધ્યમાં જે રહે છે અને એને બહુ એની પ્રત્યે લાગણી છે. પહેલી વહેલી સપ્તાહ અમારે કર્યું હતી સંપારણ, તો મને અમારા બધા મંડળવાળા આવ્યા, મને કહે શાસ્ત્રીજી કેટલા પૈસા લે. મેં કીધું તમારે બેસો દુકાને, બેઠા અમે ફોન લગાડ્યો કોન્ફરન્સમાં અને સ્પીકર ચાલુ રાખ્યું. શાસ્ત્રીજીને ફોન કર્યો કે ભાઈ આવી રીતે સિનિયર સિટીઝન જાત્રા લઈ જવાની અને ચંપારણમાં અમારી ઈચ્છા છે કે આપશ્રી પધારો અને બધાને લાભ મળે ભાગવતજીનો. તો આપશ્રીનો ચાર્જ શું છે? કે 125 ખાલી, મને 125 આપજો. જો કે સિનિયર સિટીઝન જાત્રા થતી હોય મારે ખાલી 125 દે. એટલે પૈસાનું મહત્વ નથી, આ શાસ્ત્રીજીને ભાગવતજી પ્રત્યેની ભાવના એની લાગણી છે એ પોતે રજૂ કરે છે. તો આ ખૂબ શાંતિથી સાંભળજો. આપને વિનંતી છે બે હાથ જોડી કે ભાગવતના સમયે વાતો નહીં કરવી, છતાં કઈ વાત હોય કામ હોય તો સાઈડમાં બાજુ પર જઈને વાત કરવા વિનંતી છે. અને ભાગવતજીનો પૂરેપૂરો લાભ લેશો, આપણો ઉદ્ધાર થશે. બોલ શ્રી શ્યામ સુંદર અમને મહારાણી કી જય, દ્વારિકા દેશ કી, ભાગવત ભગવાન કી. ભાઈ ચંદુભાઈ, મગદાણી પરિવાર તરફ અને મારા તરફનો હૃદયનો ભાવ પ્રગટ કર્યો, તો આવો આપણે મગદાણી પરિવાર ને આંગણે જ્ઞાન ગંગા પ્રગટ થઈ. અત્યારે કથા ગંગા છે, પણ એ કથા ગંગા પેલી ગંગાને પ્રગટ કરનાર
ભગીરથ હતા. કોઈકે કથાને પ્રગટ કરવી પડે, ગંગાને પ્રગટ, ગંગાજી એમને પ્રગટ થતા. તેમ અહીંયા પણ ચલાલાના આંગણે આજ શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન ગંગા